અંગલેશ્વરના એક પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેતીની સાથે સાથે રામફળનું પણ વાવેતર કરી ઓછી મૂડી રોકાણથી વધુ નફો મેળવ્યો છે અંગલેશ્વરના એક પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેતીની સાથે સત્તર જેટલા રામફળનું વાવેતર કર્યું છે વાવેતર બાદ ત્રણ વર્ષ બાદ રામફળ લાગતા ખેડૂતે નજીવા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે એક રામફળ છસ્સો થી સાતસો ગ્રામનું વજન ધરાવતું હોવાથી બજારમાં એક નંગ રામફળના સો રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યો છે રામફળ આરોગ્ય માટે ફાયદાકારક હોવાથી તેની માંગ પણ વધુ છે રામફળનું કદ મોટું હોય છે અને એક નંગ રામફળનો ભાવ પણ વધુ હોય છે ત્યારે અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂત રાહુલ વામજાએ પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સાથે સત્તર જેટલા રામફળના છોડ વાવ્યા હતા જે છોડ મોટા થતા ત્રણ વર્ષ બાદ તેના ઝાડ ઉપર રામફળ લાગવાની શરૂઆત થઈ છે રામફળની શરૂઆત ઉનાળાની સિઝનમાં થાય છે અને માર્ચ એપ્રિલ અને મે મહિના સુધી રામફળ જોવા મળે છે રાહુલ વામજાએ રામફળની ખેતીમાં સારી માવજત કરતા રામફળના ઝાડ ઉપર મબલખ પ્રમાણમાં ફળ લાગ્યા છે હું રાહુલ વામજા અંકલેશ્વરનો ખેડૂત છું મારી ખેતી જૂની દેવીની અંદર છે ત્યાં મેં અત્યારે રામફળ ઘણા ત્રણેક વર્ષ પહેલાં વાવ્યા હતા એટલે ત્રણ વરસ પહેલાં રામફળની ખેતી શરૂ કરી છે તો રામફળ છોડ ખૂબ ઉપયોગી છે આ છોડ મોટા થઈ ગયા છે એટલે એની અંદર ફળ આવવાનું ચાલું થઈ ગયું છે એટલે કમસે કમ એવું સમજો કે પાંચ વર્ષ લગી સારું એવું ફળ ચાલુ થઈ જાય છે એની અંદર અંકલેશ્વર તાલુકાની અંદર ઘણા ખેડૂતોએ રામફળ વાવવાની શરૂઆત કરી છે બરાબર છે રામફળની શરૂઆત થઈ ગયા પછી કમસે કમ દસ બાર ખેડૂત એવા અમારે ત્યાં છે કે જેમણે રામફળનું વાવેતર ચાલુ કર્યું છે મારે ત્યાં કમસે કમ અત્યારે ચૌદ પંદર હજાર રામફળના છે અને રામફળ સાઈઝની અંદર તમે સારી માવજત કરો રામફણની તો રામફણ કમસે કમ છસોથી સાતસો ગ્રામ જેટલું થઈ શકે છે સારામાં સારું એક ફળ રામફળ સારું માવજત કરો તો છસો સાતસો ગ્રામનું થાય અને એની ખૂબી ઘણી છે આ ઉનાળો જેવો ચાલુ થાય છે એટલે એ પાકવાનું ચાલુ થાય છે રામફળ અને એની શરૂઆત માર્ચ એપ્રિલ અને મહિના લગી રામફળ જોવા મળે છે કાળજી કરવામાં આવે તો એક ઝાડ ઉપર કમસે કમ સો ફળ થઈ શકે છે રામફળ બરાબર છે તો રામફળ કદમાં મોટા પણ હોય છે સારો એવો પાક એના થાય છે બજારમાં એક રામફળની કિંમત કમસે કમ સો દોઢસો રૂપિયા લગીની થઈ શકે છે સારું વધારે કદ મોટું હોય તો બસો રૂપિયા લગે પણ રામફળને એક ફળ વેચાઈ શકે છે બસો રૂપિયા લગી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે રામફળનું સેવન કરવાથી અનેક લાભો થાય છે રામફળ એક રોગપ્રતિકારક શક્તિ માનવામાં આવે છે ખૂબ મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિ માટે પણ અને એવું સમજો કે હાર્ટની આજુબાજુ જામેલ ચરબી અને એને ઓછો કરે છે રામફળ ખાવાથી હાર્ટની આજુબાજુ હાર્ટને પણ ઘણા ફાયદા થાય છે અ રામફળ પણ તેના પાંચ પાંચ થડથી એવું સમજો કે તમે પાંચ વર્ષની અંદર રામફળ પાંચ વર્ષનું થઈ જાય એટલે કમસે કમ સો દોઢસો ફળ એમાં આવે છે અને રામફળ ખાવાથી ઘણા બધા પોષક તત્વો મળે છે અને ઘણા બધા ફાયદા થાય છે એટલે રામફળ તમે ખાજો ખૂબ સારું હોય છે સીતાફળ કરતાં અને એની અંદર એક બીજો ફાયદો છે કે સીતાફળની અંદર બી હોય છે રામફળની અંદર બી નથી હોતા એટલે એ ખાવામાં ઘણું સારું અને સરળ હોય છે એક ઝાડ ઉપર અંદાજીત થી સો જેટલા ફળ લાગે છે અને એક રામફળ થી સાતસો ગ્રામ વજન ધરાવે છે એક નંગ રામફળ સો રૂપિયાથી વધુનો ભાવ બજારમાં મેળવી આપે છે સીતાફળમાં બી હોય છે પરંતુ રામફળમાં બી પણ હોતા નથી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં ઘણા પોષક તત્વો હોય છે રામફળનું સેવન કરવાથી અનેક લાભો થાય છે રામફળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદ કરે છે રામફળમાં વિટામિન સી વિટામિન બી પ્રોટીન કેલ્શિયમ વગેરે તત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે સાથે જ રામફળનું ઝાડ પણ ઘણું ઉપયોગી છે રામફળના પાન અને થડની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને રામફળથી હૃદય પણ સ્વસ્થ રહે છે ત્યારે રામફળ અનેક રીતે ફાયદાકારક ફળ સાબિત થયું છે અંકલેશ્વરના ખેડૂત રાહુલ વામજા રામફળની ખેતીમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે